તો એ કેમ નરવા સવો ને વેવણ કેવી વાત કરો સો વેવણ નરવા હોય તો એ તો અહીંયા પોઈચા હોય ને વાતે હાચી અને વરના લગનમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવણ એ ઓગળી જાય પૂસી જવો બાયુને હાચી વાત છે વેવણ તમને આમાં કે તકલીફ નથી પડી ને ના રે ના કોઈ જાતની તકલીફ નથી પડી વેવણ જરાય ને રોડે રોડ જેતપુર થી સીધા અહીંયા અને એમાંય આપણે તો 20-20 વર્ષ ત્યાં વેરી હતા હા વેવણ અને હવે આપણે વેવાઈ વેલા થયા છીએ જરૂર તમને જોઈને મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો ખોચી એકવાર લે આપણે જય શ્રી કૃષ્ણ અને વેવણ હા વેવણ આને મન આને નથી ઓળખતા તમે લ્યો લ્યો એનો પરિચય નથી આપ્યો તો ઈ મારાથી નાની મારી દેરાણી સુશીલા સગાઈમાં નતા ત્યારે તો ઈ પિયર આટો મારવા ગયા તા કા આગા વાળા ન્યા ગયા તા તો બપોર પછી ગયા તા તમારા માટો છે લે અમારા માં આટો જાય પાછા આવે એટલે અહીંયા વોળી થાય સુશીલા વેવાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવા લે પાછા જય શ્રી કૃષ્ણ અને વેવાણ હા વેવાણ આપણે આ વેવાણ વેવાણની વાતમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ આ હું દોડડાયો એવું તો નોજ કહેવાય ને મહેમાન છો તમે મારા હું કીધું વેવાણ ને દોડડાયો એમ કહેવાય તો હળંગડાયો એમ એનો કહેવાય દાપણડાયો એમ એનો કહેવાય આયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો એમ બોલવાની કેટલા પૈસા આપો એ પૈસા નથી જોતા આવે પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ હું કામ કહું કે હું કોણ છું એમ કેમ અરે કહેવાનું હોય તો કોણ કે આમાવાળાને ખબર પડી જવી કે આ કોણ છે આપણે જાન લઈને આવ્યા ઓળખાણ દેવી પડે એવું હા નકર માંડવેથી કાઢી મૂકે માંડવેથી કાઢી મૂકતા નહીં હું રાજાનો પ્રધાન છું પ્રધાન દી છું હા નોકરી કરું સોકી ફેરો હોસમેન હોસમેન એમ નો કહેવાય પણ સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય આપણે કેમાં નોકરી કરો ડેલામાં કોના ડેલામાં આપણે રાજના ડેલામાં હા તો એમ કહેવાય રોજવાડામાં નોકરી કરી એમ કહેવાય હા રાજાનો પ્રધાન છું હા મહારાજા ગેટ ઉપર નીકળે ને ત્યારે હું ને સેલ્યુટ કરું કેવી રીતે બસ જાગતે રહો તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ એ તમને કહો આ કોણ છે લ્યો તઈ હું વાતો કરવા માંડો છો ઓળખતોય નથી વાતો કરવા માંડો છો પણ લગન માં તો ઘણાય માણસો હોય ત્યાં ઘણાય માણા માં આમાં તને કઈ ફેર નથી દેખાતો કોણ છે ઈ પતુ ના સાસુ માં છે હગા તે હગા જોઈ ને જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ અમને ખબર નથી તમે અમારા ઈવડા ઈ વેવણ થાય આપડા વેવણ જો ભાઈ ને લઈને આવ્યા છી મે સટાના ઓકે વેવણ મારે તો ભાઈ થાય ને એ તારે ભાઈ થાય અહીં બેઠા એને બતાઈને ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા હા અમે જાન જોડીને લઈને આવ્યા પાન ફર નહી હોય ફરેતી પણ થોડું આખું હતું ને એમ નહી તો જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે ભગડાટો બોલાવતે હા હવે ગોર દાદાને મળી લે દાદા મરી ગયો એ મરી નથી ગયો મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે ક્યાં છે આમ પાછળ ઉભા છે હતાઈ ગયા જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ હારું હા મજા મજા હું કરે ગોરાણી માં એ લીલા લહેર કરે એને હું વાંધો હોય હા લગન માં નો આવ્યા પછી બધાય નહી હું કામ હોય હું એક આવ્યો એટલે નો આલે આ ઈ વાતે આજી છોકરા પાછા હું 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 કરે ને કોણ હાસવે એમને પ્રધાનજી તમારા ઘરે જ કોઈ નો આવ્યું મારા ઘરના તો વૈગ્યા ને ક્યાં વૈગ્યા એટલે એટલે લગ્નમાં ગયા બે દી અગાઉ મોકલી દીધા તો એમ કહેવાય પ્રસંગમાં ગયા એમ ના લગ્નમાં ગયા પ્રસંગમાં નહીં ગયા તે એ બધું હરખું થાય એવું હા અને ભાભોડોઈ શું કરે ભાભોડોઈ હા અરે ભાભો ચાઈ આવરે જ આપે કેમ હું થયું હાલી ને થકતા પગમાં હોજા ચડી જાય એટલે હવે ઘરે ઘરે રહે ખાઈ પીએ તો ખરી ને આ ખાઈ પીએ પોચું પોચું ખાય કેમ પોચું પોચું ખમણ ને એવું કેમ કારણ કે સાવી ન હગે ને દાંત નથી નહીં હોય દાંત નહીં હોય દાંત તો હતા તો ક્યાં ગયા માર બાએ પાડ ને ખા કેમ ડખો થયો તો કઈ તો ડખો ન થયો તો ઈ તમે ન ખબર હોય
કઈ વાંધો નહીં પ્રધાનજી, જાન લઈને આવ્યા. ના ના, જમરૂક વેસવા આવ્યા. અરે એમ નહીં, જાન લઈને આવ્યા અને એક પેટી લાવ્યા. એક પેટી એટલું તો જાનમાં જોઈ જ ને. શેની વાત કરો હો? સામાન. ઠીક, તો વાંધો નહીં. હવે અત્યારે હું એ પેટી માંથી માંગુ, એ મને દો. તમે તો અટાણે ગુલફી માંગો. ઈ ક્યાંથી કાઢી? ગુલફી નહીં, શું કરવી હોય તો ખોપારી આપો. એમાંથી કેટલી? 75. કેટલી? 75. એ કેટલી થાય 75 એટલે? તમને નહીં ખબર પડતી હોય, ભણવા નથી ગયા. જો તો ગણ બપોર હોતી. કેમ? બપોર પછી રજા જેવું હોય. કાંઈ વાંધો નહીં, જાજી નથી જોતી, 51 દઈ દો તો હાલશે. દાદા 51 ખોપારી ન હોય, અમે હું કોઈ દી પમણાય વાત નહીં. આ પહેલી વાર નીકળી જા. આ અમે ધંધો જ નથી કર્યો. 51 ખોપારી તો વિધિમાં તમને ખબર પડે કે મને ખબર પડે? અમને ખબર પડતી હોય તો ઘેરેથી જ વિધિ કરીને નો લઈને આવી. તો ખોપારી પૂરી 51 જોહે, ખોપારીને ખબર પડે ને ઓલી ગોળ આવે ઈ? દાદા ખોપારી ગોળ જ હોય, કાકડીને ઘોડે લાંબી ન હોય. તો પણ ખબડે તો વ્યવસ્થા કરો ને. ખોપારી ઘટશે, કરો વ્યવસ્થા. આય આવો, હું સેવ તારે ખોપારી જા. ધીમે ધીમે બોલ. માંડવિયા આપડી જાય બધાય. પટારા ઉપર હોપારી પડી છે, સંભાળી લઈ લેજે. નતું કીધું તમે પાલર માં જાતી? ઘોડા હેર માં ઘોડા નતો ધમારતો તો એમ કે ઘોડા નો ધમારાય? જાનમાં લઈ જાવ તો નવરાવા કે નહીં? તો આગલે દિવસે નવડાવી લેવાય. હવે આગલે દિવસે નવરાતી હુકાઈ કે દી? હાલે હું નીકળો છું એને હુકવાના હોય. એ એ ગીરી બાપુ, પણ હું છે? હે, હું આઈતરી બધું એમ? પણ શાંતિ રાખો ને. શું છે? આ અમારા ઘરનો મામલો છે. તો પણ ઘરે પતાવી નવાય? તમારા ઘરે જ પતાવી? હું તમારા ઘેર કોઈ દી આવ્યો? આવ્યો તવી ને હા નથી કહેતા. બ બાટી બોલાવો. હું કર્યું હોપારીનું? કાંઈ નથી કર્યું હજી. એમને મૂંઝવું તો આ બધું એમને ઊભું રહે ને કે હું વઈ જઈ ઘરે. એટલે દાદા શાંતિ રાખો ને. પૌણાવા આવ્યા એની હરરાજી કરવા ન થાયવા. તો પ્રધાનજી તમને અહીં માંડવે બોલાવ્યા, યાર્ડમાં તો બોલાવ્યા નથી. તો દાદા વાણીમાં વિવેક રાખો. નકર નકર હજી કઈ મગ સોખા ભળી નઈ જા. તો હું કર લેવો? જોઉં જોઉં છે. પથુ ઊભો થા. હાલો પોટલા બિસ્તરા બાંધો, ઘર ભેગું થાવ. દાદા અરે મગજ મારી થઈ ગઈ. ઊભો થા. આ સુટકેસ લઈ લઉં. આ સચ્ચા આપડું આપડું બાર પડશે. ઉભો બધું બધું હજળ થઈ ગયો. પ્રધાનજી ન્યા કોઈ બેહી ગયું? ઉભું થયું નહીં તો તમારો મારો નહીં હાલે. ઉપરની વ્યવસ્થા કરો, અહીં મુહૂર્ત વહી જાય. હું તો મુહૂર્ત માં ખબર પડે. પણ એક કામ કરો, હું મને ઘડીક બાકા આપો. બાકસ ને હું કરવી? અહીંયા હું કરવી બાકસ ને? અરે મારે ફટાકડા ફોડવા. પ્રધાનજી અમારા રાજમાં ફટાકડા ફોડવાની મનાઈ છે. અરે પણ દાદા હમણાં તો દિવાળી આવે છે, ફોડવા જો નહીં યાર? નહીં, અહીંયા હાવ મનાઈ છે. તીખારા બાબતે કોઈ વસ્તુ અહીંયા કરતા નહીં. તમે કંકોત્રીમ લખ્યું છું? એવું કંકોત્રીમ લખવાનું હોય? એક મિનિટ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. દાદા એમ કે છે ફટાકડા ફોડવાની મનાઈ છે? મનાઈ છે અમારા રજવાડામાં. આવું કેમ છે? રિવાજ છે. ફોડવા નથી દેતા? નથી દેતા. કોઈ વાત નહીં. સુરસુરિયા કરવા? તીખારાય નહીં. બાકી ફટાકડો ફૂટે, ઈ ફટાકડો નો ફૂટે. ફૂટે નો ફૂટે? નો ફૂટે એલા નો ફૂટે. પછી ખોટું બાંધવું? આવ્યા તેવી ને હા નકર તો હોપારી ની વ્યવસ્થા કરો ને, નકર હું જાઉં. શાંતિ રાખો ને દાદા. હું શાંતિ રાખે? આમાં મુહૂર્ત વયું જાય. મુહૂર્ત માં ખબર પડે? હા ભયા. શું હા ભયા? નટુ કાકા છોકરો ને તમારે લગ્ન થઈ ગયા? લગ્ન એટલે? લગ્ન થઈ ગયા? હા લગ્ન તો થઈ જાય. તો હમણાં કીધું છોકરા કા, હા તો તમને ખબર ન પડે મુહૂર્ત માં? કારણ કે મારે ઠેકાણે મુહૂર્ત જ નતું. કઈ વાત નહીં, હોપારી વ્યવસ્થા કરો. હાલો તમને કહો, બોલ. હોપારી લેવા જાવ છું, તમારે આટું વેફર લેતો હું? ભેગો ફરાડી ચેવડો લઈ આવજે. ચેરડો? ચેરડો નહીં આવે તો ચેવડો. બે વડો એ તને હારું લાગે લઈ આવજે. છા ઉપર દાદા. હું છે
તમારે તરબૂચ હાલ છે? રાજ કેનું? તમારું તો અમારે કઈ ઘટે નહીં, તમારે કઈ ઘટતું હોય તો કયો. ઓ પરી ઘટી છે લેતો. તો પણ જાવ ને અહીં આવી નાક કપાયું. મેં તો નાક કપાયું, તમે તો અડધું કુટુંબ કપાયું. ઉપાડે વે તઈ હું આપણે ધક્કા ખાવાના. એલા પ્રધાન ને મોકલો તો હું વાંધો આવે. ઈ અહીંયા ક્યાંય છે? દેખાય ક્યાંય? ચાલી ગયા. ઉતારે એવું. કેટલા જણા છે? ચાર પાંચ જણા. હાલો હું જાઉં.